ગુજરાતમાં વરસાદ રોકાયો છે પરંતુ ઉત્તર ભારતના રાજ્યોમાં આફત હજુ યથાવત છે મેઘો જ્યાં તૂટી પડે છે ત્યાં તબાહી લઈને આવે છે હિમાચલ ઉત્તરાખંડમાં ભારે વરસાદ પહાડો તોડી રહ્યો છે તો ગાંડીતુર બનેલી નદીઓ લોકોને ડુબાડી રહી છે બિહારમાં ગંગા નદી કોપાયમાન થઈ ગઈ છે તો રાજસ્થાનમાં આફતનાપૂરથી જિંદગી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે ઉત્તરમાં નથી રોકાઈ આફત વરસી રહ્યો છે મુશ્કેલીનો વરસાદ ગંગા નદીમાં આવ્યું પૂર જયપુર બન્યું પાણી પાણી ગુજરાતમાં મેઘરાજાએ ભલે વિરામ લીધો હોય પણ ઉત્તર ભારતમાં હજીએ મુશ્કેલીનો વરસાદ અવિરત વરસી રહ્યો છે વરસાદના મારથી પહાડો તૂટી રહ્યા છે જે સૌથી મોટી મુશ્કેલી બની રહ્યા છે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રાનીતાલ નજીક ભૂસ્ખલન થતા રસ્તો બંધ થયો હતો ધર્મશાળા શિમલા નેશનલ હાઇવે બંધ થતા મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો હાલ તો રસ્તો પૂર્વવત કરવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પહાડો તૂટવાની સાથે નદીઓમાં ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે નદીઓ ગાંડી ધૂર બનતા બિહારમાં ફરી એકવાર પૂરનો ખતરો ઊભો થયો છે બિહારની સાત જેટલી નદીઓ લાલ નિશાન ને વટાવી ચૂકી છે ગંગા ગંડક કોસી બાગમતી બુઢી ગંગા ઘાઘરા પરમાન નદીનું જળસ્તર ભયજનક સ્તરે પહોંચ્યું છે કોસી નદીનું જળસ્તર વધતા પૂર્ણિયાના છ ગામ બેટમાં ફેરવાયા છે તો વીસ જેટલા ગામમાં ધોવાણ થયું છે વૈશાલીમાં ગંગા નદીમાં પૂર જોવા મળી રહ્યું છે વૈશાલીના રાઘવપુરમાં પુલ તૂટી જતા સંપર્ક કપાયો છે બેગુસરાયમાં પણ ગંગાના પુરે કોહરામ મચાવ્યો છે નીચાણવાળા વિસ્તારને ને ડુબાડ્યા બાદ ગંગાના પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા છે ખેતરોએ જળ સમાધિ લીધી છે ભાગલપુરમાં નેશનલ હાઇવે એશી ને પૂર માં ધોવાતા નેસ્તનાબૂદ થઈ ગયા છે પટનામાં પણ ગંગા નદીના રૌદ્ર રૂપે તબાહી શરૂ કરી છે રહેણાંક વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે ગંગા નદી પરના ઘાટોએ જળ સમાધિ લીધી છે રાજસ્થાનના જુદા જુદા વિસ્તારમાં પણ મુશ્કેલીનો વરસાદ વરસ્યો હતો જેણે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યો છે રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદથી નદી નાળામાં પૂર જોવા મળી રહ્યું છે પિંક સિટી જયપુર પણ વરસાદના મારથી બેહાલ જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે જયપુરના કેટલાક વિસ્તાર જળમગ્ન બન્યા હતા ચારદિવાળી વિસ્તારમાં દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા જોહરી બજારમાં રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી દુકાનમાં પાણી ફરી વળતા વેપારીઓને પણ નુકસાન થયું છે આખા શહેરમાં જળ સામ્રાજ્ય ફેલાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી તો વરસાદી મારના કારણે જયપુરના મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી મેઘો જ્યાં પડે છે ત્યાં તૂટી પડે છે પણ જ્યાં પડતો નથી ત્યાં ટીપું પણ પડતું નથી ગુજરાતમાં મેઘરાજા લાંબા વિરામ પર ઉતર્યા છે તો બીજી બાજુ અડધા ભારત પર આકાશમાંથી આફત વરસી રહી છે ઉત્તરના પહાડી રાજ્યોમાં આફતના મારથી પહાડો તૂટી રહ્યા છે તો અન્ય કેટલાક રાજ્યોમાં નદી નાળા તોફાને ચડતા પૂરનો ખતરો વધ્યો છે હવામાન વિભાગની ચેતવણી છે કે દિલ્હી તેમજ આસપાસના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે એટલે મુશ્કેલીનો માર ડબલ થઈ શકે છે Bureau Report Sunday News